ઓકે તમારી જે ટૂલકિટ છે એમાંથી સમજાવો શું કરો છો તમે અમે લેપટોપમાંથી આ 3D પેન ચાર્જ કર્યું છે અને અહીંયા બટન ઓન કર્યા અને આ કેબલ અમે લગાવ્યો ત્યાર પછી આ જે વાયર છે કલરનો એ અમે નાખ્યો અને વાયર લિક્વિડ ફોર્મમાં બહાર આવ્યો અને અમે ધીમે 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 આ ડ્રો કરી રહ્યા છે બટન ઓકે તો આમાં જે બેટર છે મેલ્ટ થાય છે બરાબર હા આ લિક્વિડ ફોર્મમાં નીકળીને પછી આપણે જેમાં બી એને ટ્રાન્સફર કરવું હોય એમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ અને એના પછી આને છે ને આખો કલરથી પૂરી દઈએ ઓકે આ એક જ જણ હાથ લગાવશો બરાબર તમે બટરફ્લાય બનાવી રહ્યા છો રાઈટ ઓકે તો તમારા ગ્રુપમાં જેટલા પણ છે એટલા સૌને સમજ પડે છે આ સ્ટાર્ટ કઈ રીતે કર્યું ખબર છે બરાબર અને પછી આવડે ને આવી રીતે સુકાઈ જશે એટલે બહાર નીકળી જશે ઉખડી જશે બરાબર બટરફ્લાય બની જશે રાઈટ ઓકે મેડમ યુટ્યુબ પર તો મસ્ત પેલો પાસ કરતા ઓકે બોલો થોડા નજીક આવો તમારું નામ શું છે મારું નામ ધ્રુવી છે હું FY BCOM માં બી ક્લાસની અંદર ભણી રહી છું બી ડિવિઝનમાં ભણો છો ઓકે અને મારો રોલ નંબર છે 136 થોડું મોટેથી બોલશો પ્લીઝ હું અત્યારે મારો ઇનોવેશન એક એ છે કે હું ક્લાસિકલ ડાન્સ શીખી રહી છું એના ભરતનાટ્યમ સબ્જેક્ટ જે અત્યારે ઇન્ડિયા એન્ડ વર્લ્ડમાં બહુ જ ફેમસ થઈ ગયો છે જેમાં અત્યારે એની ડિમાન્ડ બી ખૂબ છે હું અત્યારે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજમાં ભણી રહી છું તો હું એવું ઈચ્છું છું કે આપણે એક ઇનોવેશન તરીકે એક કોમ્પિટિશન એવી યોજીએ કે જેમાં આપણે કોઈ સામે વાળા તરફથી કોઈ રિસ્પેક્ટફુલી સોંગ મળે જેના પર તરત ને તરત કોરિયોગ્રાફી થાય અને એની અંદર એક ઇનોવેશન બી થઈ જાય જેનાથી ચેલેન્જ બી મળે અને એક ઇનોવેશન બી થાય કે ના આપણે એ વ્યક્તિ પાસેથી માંગીએ છીએ કે ના તું કરી શકું છું તો ખબર પડે છે કે કેટલા વ્યક્તિ આવી રીતના છુપાયેલા છે ઇનોવેશનમાં જેથી કરીને આપણે એ વ્યક્તિઓને મળીએ અને એ વ્યક્તિઓ સાથે આપણે કનેક્ટ થઈને એક અલગ ગ્રુપ બનાવીએ અને ઇનોવેશનમાં આગળ વધીએ ઓકે એટલે મારા એક બે પ્રશ્નો છે માત્ર એટલે તમે શું એમ કહેવા માંગો છો કે માની લો કે તમને એક સ્ટેજ આપવામાં આવે અને ત્યાં તમે એક પ્રકારની ચેલેન્જ સ્વીકારો છો કે ઓડિયન્સમાંથી કોઈ એક સોંગ કે જે રિસ્પેક્ટફુલ હોય એટલે કે કોઈ હાનિકારક વસ્તુ એમાં ના હોય અને એ તમે ચેલેન્જ તરીકે સ્વીકારો છો અને ઓન ધ સ્પોટ તમે એના ઉપર કોરિયોગ્રાફી કરીને ડાન્સ પરફોર્મ સ્ટેજ ઉપર કરી શકો છો બરાબર છે એ જ કહેવા માંગો છો ને ઓકે ફાઇન એટલે એક સોંગ ચેલેન્જેબલ મળે અને એના માટે ટાઈમિંગ હોય છે કે તમે 5 મિનિટ કે 10 મિનિટની અંદર એ આખી કોરિયોગ્રાફી તમારી રીતે કરી લો એના પછી સ્ટેજ પર આવીને એ અચ્છા વેરી ગુડ તો મારો બીજો એક ક્વેશ્ચન કે તમે કદી એવું બીજું તમારા જેવું કોઈ કસે જોયું કે જે ઓન ધ સ્પોટ કોરિયોગ્રાફી કરી શકે છે આ મુંબઈનું જે પ્લેટફોર્મ મળે છે ડાન્સ ઇન્ડિયા વગેરે એમાં એવું તમે જોયું એમાં ઘણા બધા આવે છે બરાબર તો આઈ હોપ કે તમને એમાં પણ ચાન્સ મળવો જોઈએ જે આ મુંબઈની જે આપણી ટીવી ચેનલો છે એમાં ઘણી કોમ્પિટિશન રચાય છે રાઈટ કે તમે ઓન ધ સ્પોટ કોરિયોગ્રાફી કરી શકો છો બરાબર છે ઓકે વેરી ફાઇન તો તમે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજમાંથી એક એવા કેન્ડિડેટ છો કે જે આ રીતે પણ અગર ચેલેન્જ મળે તો જઈ શકો છો રાઈટ આપણે એવું પ્લેટફોર્મ તમારા માટે જો મળતું હોય તો શોધીને ફાઇન્ડ આઉટ કરીને આપવું જોઈએ બરાબર અને આ રીતનું કંઈક ન્યૂ ઇનિશિયેટિવ તરીકે લેવી જોઈએ ઓકે વેરી ગુડ બીજું કંઈ કહેવા માંગો છો બીજું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે મારા જેવા જે બી વ્યક્તિઓ હોય જે ક્લાસિકલ ડાન્સ નહીં પણ ફોક ડાન્સ શીખતા હોય કે કોઈ પણ ડાન્સ ફોર્મ શીખતા હોય અને એ લોકો આવું કરી શકે તો પ્લીઝ કોન્ટેક્ટ કરો મને અને આપણે એક ગ્રુપ બનાવીએ જેથી આપણે પોતાની કોલેજને આગળ વધારીએ અને એમનું નામ ઓકે કોન્ટેક્ટ માટે તમારે કશુંક આપવું છે કે એમ કરીશું કે આ જે હું અપલોડ કરું છું એમાં મારી ચેનલ ઉપર જો કોઈને ઇન્ફોર્મેશન મળે તો કોમેન્ટ બોક્સમાં લખી શકશે કે આઈ વોન્ટ ટુ કોન્ટેક્ટ ધીસ પર્સન તો એમાં હું તમારું નામ આપી દઈશ બરાબર એ રીતે
કે પછી કઈક આઈડી કે એવું કશું આપવું છે કે આ ચાલશે ચેનલ વાળું પ્લેટફોર્મ ચાલશે કોમેન્ટ બોક્સમાં એ લોકો લખી શકે છે બરાબર ઓકે ફાઇન બીજું કશું કહેવું છે ઓકે ગુડ